नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य ने जीवन साधना त्रीजी हिमालय यात्रा मथुरा नु कार्य सारी रीते गोठवाई गयु हतु त्यार तो पूज्य गुरुदेव तरफ थी त्रीजी वार हिमालय आवानो संकेत मळ्यो। आ वक्ते काम नु दबाण वधारे रह्यु हतु अने सफळतानी साथे थाक पण वधी गयो हतो, एटले आवी स्थितिमां बेटरी चार्ज करवानुं कहेण पूज्य श्री राम शर्माजी माटे बहु ज उत्साहवर्धक हतुं। निश्चित दिवसे तेओ हिमालय जवानी क्रीप पड़िया मार्ग पड़चे हतो, एटले वधारे खास मुश्किली विना तेओ नंदनवन स्थाने पहुंची गया। पूज्य गुरुदेव दर्शन आप्या। आ वक्ते मथुरा छोड़ीने हरिद्वार जवानी आज्ञा मळी। पूज्य गुरुदेव कह्युं, हरिद्वार रहीने ऋषि परंपराने पुनर्जीवित करवानुं काम टाळे करवानुं छे। तने याद हशे के अहीं જ્યારે પહેલી વાર તું આવ્યો હતો ત્યારે મેં તને આ ક્ષેત્રના સૂક્ષ્મ શરીરધારી પ્રાચીન ઋષિઓના દર્શન કરાવ્યા હતા। દરેક એમની પરંપરા લુપ્ત થવાની દુઃખ વ્યક્ત કર્યું હતું, તે તેઓના વચન આપ્યું હતું કે તું આ કાર્ય કરે। આ વખતે તને એટલા માટે જ બોલાવ્યો છે। ભગવાન અદૃશ્ય છે। ભગવાને જ્યારે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવાનું હોય ત્યારે ઋષિઓ મહાત્માઓ દ્વારા કરાવે। ઋષિઓ સ્વયં તપ કરે છે અને પોતાની દિવ્ય શક્તિ દેવાત્માઓને આપીને મોટા કામ કરાવી લે છે। વિશ્વામિત્ર ઋષિની વાત લો, મહર્ષિ વિશ્વામિત્ર યજ્ઞ રક્ષણના બહાને ભગવાન શ્રી રામને પોતાને ત્યાં લઈ ગયા હતા। ત્યાં પોતાના દિવ્ય શક્તિ બાલ વિદ્યા ગાયત્રી અને અતિ બલા વિદ્યા સાવિત્રી એ બે મહાન વિદ્યાનું શિક્ષણ આપીને તે દ્વારા અસુરોનો વિનાશ અને રામ રાજ્યની સ્થાપનાનું કાર્ય કરાવ્યું હતું। દરેક પુરાણમાં જણાવ્યું છે કે ઋષિઓ દ્વારા મહાપુરુષના પેદા કરવામાં આવ્યું અને એમની મદદથી મહાન કાર્યો કરવામાં આવ્યા। ઋષિઓ તો તપ જ કરતા હતા, આવું જ કાર્ય તારા દ્વારા હવે કરાવવાનું છે। ગાયત્રીનો મહામંત્ર વિશ્વામિત્ર ઋષિ હતા, તેમનું સપ્ત સરોવર નામની જગ્યા પર રહીને આ ગાયત્રીની પરંપરાગત મેળવી હતી, ત્યારે પણ ત્યાં રહીને કામ કરવાનું છે। યોગ્ય સ્થાને તને સફળતા મળી જશે। એ સ્થાનનું નામ શાંતિકુંજ ગાયત્રી તીર્થ રાખવાનું છે। પ્રાચીન કાળમાં ઋષિઓના સ્થૂળ શરીરથી જે કાર્યો કરતા હતા એનું ત્યાં બીજારોપણ કરવાનું છે। હવે તેઓ બધા સૂક્ષ્મ શરીરમાં છે। મારે પણ એવી જ જરૂર પડી કે તારી પાત્રતા જોઈ સંપર્ક સાધ્યો અને ઈચ્છા બીજા બધા ઋષિઓની પણ છે, તું એમની પરંપરાનું નવે શક્તિ બીજા પણ કરશે। આ એ કાર્યમાં ધાર્યા કરતાં વધારે મુશ્કેલીઓ પડશે, સાથે જ વધારાનો લાભ એ થશે કે મારી સાથે સાથે ઋષિઓની પણ કૃપા શક્તિ તને મળતી રહેશે, એટલું કામ અટકશે નહીં। પછી પૂજ્ય ગુરુદેવ હરિદ્વાર રહીને પૂજ્ય શ્રી રામ શર્માજીએ શું કરવાનું છે, એનો માર્ગમાં આવનારી સમસ્યાઓને કેવી રીતે ઉકેલવાની છે, આ બધું વિસ્તારથી સમજી આવ્યું। પૂજ્ય ગુરુદેવે આ વખતે પણ હિમાલયમાં 6 મહિના રોકાયાની આજ્ઞા આપી।